समांतर श्रेणी में विद्यार्थी मित्रों हवे अपने एक दाखलो जोईए। दाखलो खूब अगत्यनो छे अने रकम समझाय तो ज तमने दाखलो आवडे। रकम उपरथी ज आपणे बधुं मेळवानुं छे एटला माटे दाखलानी रकम तमने समजी अने दाखलो गणवानो छे। जोईए आ दाखलानी रकम केवी छे। आपणे एम कहेशे कि एक समांतर श्रेणीना, जो खास काळजीपूर्वक समजजो, एक समांतर श्रेणीना चौथा अने आठमा पदोनो सरवाळो 24 छे। एक समांतर श्रेणीना चौथा एटले चौथुं पद अने आठमा पदोनो सरवाळो 24 छे। त्यार पछी एवी कंडीशन कहेशे छठ्ठा अने दसमा पदोनो सरवाळो 44 छे। आ समांतर श्रेणीना प्रथम त्रण पदो गोतवाना छे। एटले आपणे एक समांतर श्रेणी त्रण पद वाळी समांतर श्रेणी आपणे गोतवानी छे। एकदम सरळ दाखलो छे, पण रकम समजाय तो ज आ दाखलो आवडे। जो विगतवार जोईए दाखलो, अहीं करी दाखलानी आपणे शुरुआत करी। હવે પહેલી કન્ડિશન વાંચીએ, એક સમાંતર શ્રેણી નું ચોથું પદ એટલે એ ફોર ક્યુબ હોય, મેં લખ્યું એ ફોર, અને આઠમું પદ એટલે એ આઠ, બરોબર ને? ચોથું પદ એટલે એ ફોર અને આઠમું પદ એટલે એ આઠ, બંને નો સરવાળો એટલે એ ફોર વત્તા એ આઠ કેટલો છે? 24। તો મેં લખ્યું એ ફોર વત્તા એ આઠ 24। સમજાણું ને કે ચોથું પદ એટલે એ ફોર, આઠમું પદ એટલે એ આઠ, બંને નો સરવાળો કેટલો છે? 24। એટલે એ ફોર વત્તા એ આઠ બરાબર 24। બીજી કન્ડિશન છે છઠ્ઠું પદ એટલે એ 6 અને દસમું પદ એટલે એ 10, બંનેનો સરવાળો કેટલો છે? 44। તો કે એ 6 વત્તા એ 10 બરાબર 44। આવી બે કન્ડિશનો આપણી પાસે છે। હવે તો આ બે કન્ડિશનો ઉપરથી આપણે દાખલો ગણવાનો છે આપણે। હવે તો કે ચોથા પદનું સૂત્ર આપણે બધા જાણીએ, એ વત્તા 3b, બરોબર ને? તો મેં લખ્યું આ ચોથા પદનું સૂત્ર, જો ખાસ કાળજીપૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો, આ ચોથા પદ નું સૂત્ર તો કે એ વત્તા 3d, આ વત્તા ના વત્તા મૂક્યા, આઠમા પદ નું સૂત્ર એ વત્તા 7d બરાબર 24 ના 24। સમજાણું ના કે ચોથા પદ નું સૂત્ર એ વત્તા 3d વત્તા ના વત્તા, આ આઠમા પદ નું સૂત્ર એ વત્તા 7d બરાબર 24 ના 24। આ એક એ, આ બીજો એ, એટલે બે એકા લખ્યું 2 વત્તા આ 3d, આ વત્તા 7d, 3 ને 7 10d, એટલે 2a + 10d બરાબર 24। હવે આ આખું સમીકરણ જોઈએ તો આપણને ખબર પડે આ સમીકરણ માંથી બે સામાન્ય નીકળી જાય છે। આમાં બે સામાન્ય કાઢી લીધા એટલે a 5 2 ને 10 થાય એટલે 2 નીકળી ગયા, એટલે 5 5d 12 2 24 થાય, 2 નીકળી ગયા 12, એટલે આખું સમીકરણ કેવું મળ્યું? a + 5d બરાબર 12। સમજાણું વિદ્યાર્થી મિત્રો આપેલું સમીકરણ? હવે આખું આપેલું સમીકરણ જે મેળવ્યું છે એ જ પદ્ધતિથી આપણે આ જે બીજી કન્ડિશન છે એની ઉપરથી આપણે આ બીજું સમીકરણ મેળવ્યું જોઈએ। કઈ રીતે આ બીજું સમીકરણ મેળવેલું છે? તો કે આ છઠ્ઠું પદ એ 6, તો કે એનું સૂત્ર a + 5d, આ વત્તા ના વત્તા, દસમા પદ નું સૂત્ર a + 9d બરાબર 44 ના 44। સમજાણું ને કે આ છઠ્ઠા પદ નું સૂત્ર તો કે a + 5d વત્તા ના વત્તા, આ દસમા પદ નું સૂત્ર તો કે a + 9d બરાબર 44 ના 44। આ એક એ, આ બીજો એ, એટલે કેટલા થઈ ગયા? 2 5d અને 9d કેટલા થઈ ગયા? 14d 5 5 વત્તા 9 કરો એટલે 14 મળે, એટલે 2 વત્તા 14d બરાબર 44। આ આખું સમીકરણ જોતા એવું લાગ્યું કે આમાંથી પણ બે સામાન્ય નીકળ્યા, બે સામાન્ય કાઢી લીધા આમાંથી, એટલે કાઢ્યા બે સામાન્ય આપણે કાઢી લીધા, તો વધ્યું હું a + 7d બરાબર 22, કારણ કે 7 2 14 થાય, 2 નીકળી ગયા, 22 2 44 થાય, 2 નીકળી ગયા 22, એટલે a + 7d બરાબર 22, સમીકરણ નંબર 2। હવે આ સમીકરણ 1 છે અને આ સમીકરણ છે એ 2 છે। હવે આ સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે। જો આપણા આગળ હવે આ સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે શું મેળવશું? તો કે a અને d મેળવશું। સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે શું મેળવશું? a અને d। હવે આપણી પાસે a મળી જાય અને d મળી જાય તો આપણે સમાંતર શ્રેણીના ગમે એટલા પદ શોધી શકીએ છીએ। તો હવે શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈઓ જો ખાસ કાળજીપૂર્વક જોઈજો, આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે શું કરવાની છે? બાદબાકી। તો આપણે લખીશું સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેતા, એટલે બંને સમીકરણો લખી નાખ્યા, a + 5d = 12, આ પહેલું સમીકરણ, a + 7d = 22। આપણે બધા જાણીએ છીએ કોઈ પણ સમીકરણ ની જયારે આપણે બાદબાકી કરીએ
तो शू करे तो अहे आ निशानी है उलटा नाखी फरी वार बोलू छू कि कोईपण समीकरण अपने हो समीकरण बे समीकरण लई अपने बाद बाकी करता हो त्यारे शू करे तो अपने निशानी है उलटा नाखी तो जुओ कैंसल उड़ी गया समझाय ने हवे बे उड़ी गया हवे त्यार पछी तो के वत्ता पांच ने ओसा सात तो के ओसा बे डी वधे ने भाई सात मां थी पांच जाए बे मोटा निशान एटले माइनस बे डी बराबर बराबर ने बराबर वत्ता बार ओसा बीस बीस मे बार जाए दस बीस बार मोटू को तो बीस बीस आगे कई निशानी तो माइनस तो माइनस दस हवे तो के बने साइड माइनस 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 के गया प्लस डी बराबर बे डी बराबर दस जो आ डी ने सूत्र ना करता बनाया डी बराबर डी ने सूत्र ना करता बनाया तो दस नद गया अपने बता जाए दस नद में पांच दो दस बे बे उड़ी गया तो डी बराबर के पांच गया डी बराबर अपने पांच मिली गो हम अपने बता जाए कि आज डी बराबर पांच मेला है आ डी बराबर जो पांच मिले है तो आ डी किंमत समीकरण एक मूकीश डी किंमत समीकरण एक मूकता जो अवड़ा समीकरण है एक अथवा बे कोई मूकी सके अपने हमेशा एक मूकी तुम बे मूकी नाखो तो जवाब तो सरखो आए जवाब में कोईपण जात ना फेर आए नहीं मैं आ डी डी किंमत समीकरण एक मूकी तो ए वत्ता पांच डी जगह पांच बराबर बार ना बार तो ए वत्ता पच्चो पच्चो पच्चीस बराबर बार हवे ए ने सूत्र नो मैं करता बनायो तो ए ने सूत्र नो करता बनायो तो अहीं बार तो बराबर नी ओली साइड एम ना मरे पण आ वत्ता पच्ची हता ई बराबर नी ओली साइड जाए तो केवा थी जाए ओसा पच्चीस थी जाए एटले बार माथी पच्चीस जाए एटले माइनस तेर आ माइनस तेर मळ्यो शू मळ्यो आपणने ए बराबर मळ्यो एटले आपणने ए बराबर केटला मळ्या माइनस तेर आपणने मळेला छे हवे आपणी पासे जो विद्यार्थी मित्रों डी छे अने ए छे एटले टूंकमां ए अने डी बंने छे आपणी पासे હવે એ અને ડી આપણી પાસે બંને હોય તો આપણે સમાંતર શ્રેણીમાં ગમે એટલામાં પદ ગમે એટલા પદ જોઈ શકાય તો હવે જોઈએ તો કે પ્રથમ પદ તો કે પ્રથમ પદ છે જો અહીંયા જો આપણે સમાંતર શ્રેણીના બાકીના ત્રણ પ્રથમ ત્રણ પદ શોધી રહ્યા છીએ ત્યારે પ્રથમ પદ ને શું કહેવાય એ આપણી પાસે કેટલો છે માઇનસ તેર તો હું કીધું તો માઇનસ તેર હવે બીજું પદ તો બીજા પદ નું સૂત્ર પણ આપણી પાસે છે એ વત્તા ડી મૂક્યું એ વત્તા ડી તો એ માઇનસ તેર વત્તા ડી પાંચ बने नो सात रूप आप पांच जाए तो आठ मोटा निशान माइनस आठ हम तीजु पद न सूत्र तो तीजु पद न सूत्र ए वत्ता बे डी बराबर ने तीजा पद न सूत्र शू थे ए वत्ता बे डी तो ए माइनस तेर वत्ता ना वत्ता बे डी नी जगह पांच सात रूप आप तो माइनस तेर बे पंच दस ए माइनस तेर वत्ता दस एर मे दस जाए त्रन तेर दस मोटू कोण तेर तेर आगे कई निशानी माइनस माइनस त्रन तो आपको आम मांगेल समांतर श्रेणी प्रथम त्रण पदों माइनस तेर माइनस आठ माइनस त्रण मळे ये आपणो जवाब छे एकदम सरल दाखलो छे एकदम व्यवस्थित रीते हवे आ वर्ग जोवाई जाए गणितना बधा वर्ग जोवाई जाए पीछे जोवानो अथवा स्टॉक करीने रकम लखीने तमारी जाते दाखलो गणवानी कोशिश करवानो न समझाय तो परिवार वर्ग जोई लो અને વર્ગ પૂરો થઈએ ગણિતની અંદર જોઈ લો ભાઈ કે આવી રીતના કેટલા દાખલા છે ભાઈ તો એ દાખલા પણ ગણવાનો પ્રયત્ન કરો ન સમજાય તો દાખલાનો ફોટો પાડી તમે પ્રશ્ન પણ પૂછી શકો છો પણ તમારે ઘરે જાતે કામ કરવું પડશે વ્યવસ્થિત સમજવું પડશે સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવે પદ્ધતિસર કામ કરવામાં આવે એટલે દાખલો ઓટોમેટિક આપણને સમજાય જતો હોય છે ખૂબ કાળજીપૂર્વક યાદ રાખવાનું છે હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર